हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज का वीडियो में आपने यहाँ पर नौ ऐसे करवा चाहिए रहा है। ऐसे में नाम से आई विल बिकम એટલે કે હું બનીશ, હું થઈશ, ભવિષ્યમાં તમે મોટા થાઓ છો, સ્ટડી તમારું કમ્પ્લીટ થાય છે, તમે જ્યારે ભણતા હો ત્યારે તમે શું બનવા માંગો છો। દરેકનો કોઈને કોઈ ધ્યેય હોય છે, કોઈને ડૉક્ટર બનવું હોય છે, કોઈને એન્જિનિયર બનવું હોય છે, કોઈને ટીચર બનવું હોય છે, કોઈને ફાર્મર, સિંગર કે આર્ટિસ્ટ બનવું હોય છે। તો એ તમે શું બનવા માંગો છો, આઈ વિલ બીકમ, હું બનીશ અથવા હું થઈશ। અહીંયા આપણે આઈ વિલ બીકમ અ ડોક્ટર વિશેની માહિતી લખી છે કે આઈ વિલ બીકમ અ ડોક્ટર। ઓકે, તમે એના સિવાય પણ કોઈ પણ છે તમારું જે પસંદગી છે એના વિશે પણ લખી શકો છો। જેમ કે ટીચર બનવું છે તો ટીચર એને રિલેટેડ માહિતી લખી શકો છો। કે અહીંયા આપણે આઈ વિલ બીકમ અ ડોક્ટર લખ્યું છે, જોઈએ એનું ગુજરાતી અને એના કેટલાક મીનિંગ જોઈ લઈએ। વેન આઈ ગ્રો અપ આઈ વિલ બીકમ અ ડોક્ટર, આઈ વિલ વર્ક ઇન અ વિલેજ, આઈ વિલ બિલ્ડ અ સ્મોલ હોસ્પિટલ ઇન અ વિલેજ, આઈ વિલ હેલ્પ ધ પીપલ ધેર, આઈ વિલ ગીવ ધેમ ફ્રી મેડિસિન્સ, આઈ વિલ ઓલ્સો ટેલ ધેમ હાઉ ધે કેન લીવ અ હેલ્ધી લાઈફ, આઈ વિલ ટેલ ધેમ ટુ કીપ ધેર હાઉસીસ એન્ડ વિલેજ ક્લીન સો ધેટ ધેર આર નો ડિઝીઝ। ઓકે, હવે જોઈએ એનું એકવાર ટ્રાન્સલેશન કરી દઈએ ગુજરાતીમાં। કેટલાક શબ્દો છે જે તમને ખ્યાલ ના આવે તો એના મીનિંગ પણ બરાબર સમજી લેજો। વેન આઈ ગ્રો અપ, ગ્રો અપ એટલે મોટા થવું, જ્યારે હું મોટો થઈશ, આઈ વિલ બીકમ અ ડોક્ટર, હું ડોક્ટર બનીશ, આઈ વિલ વર્ક ઇન અ વિલેજ, હું ગામડામાં કામ કરીશ, આઈ વિલ બિલ્ડ અ સ્મોલ હોસ્પિટલ ઇન ધ વિલેજ, હું ગામડામાં એક નાની હોસ્પિટલ બાંધીશ કે બનાવીશ, આઈ વિલ હેલ્પ ધ પીપલ ધેટ, હું ત્યાં લોકોની મદદ કરીશ, આઈ વિલ ગીવ ધેમ ફ્રી મેડિસિન્સ, મેડિસિન્સ નો અર્થ થશે દવાઓ, હું તેમને જીવે તે આપું ફ્રી મેડિસિન્સ, મફતમાં દવા આપીશ, આઈ વિલ ઓલ્સો ટેલ ધેમ હાઉ ધે કેન લીવ અ હેલ્ધી લાઈફ, આઈ વિલ ઓલ્સો ટેલ ધેમ, હું તેમને એ પણ કહીશ કે હાઉ ધે કેન લીવ અ હેલ્ધી લાઈફ, હેલ્ધી લાઈફ એટલે તંદુરસ્ત જીવન, એ લોકો કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકે છે એના વિશે પણ એમને કહીશ, આઈ વિલ ટેલ ધેમ ટુ કીપ ધેર હાઉસીસ એન્ડ વિલેજીસ ક્લીન, એટલે રાખો, હું તેમને કહીશ કે કેવી રીતે હાઉ કીપ ધેર હાઉસીસ એન્ડ વિલેજીસ ક્લીન, તેમના ઘર અને ગામને કેવી રીતે સ્વચ્છ રાખવા એ પણ હું જણાવીશ, સો ધેટ ધેર આર નો ડિઝીઝીસ, તેથી ધેર આર નો ડિઝીઝીસ, બીમારીઓ રહેશે નહીં। આ હતો આપણો એસે આઈ વિલ બીકમ। તમે અહીંયા ડોક્ટરની જગ્યાએ કોઈ બીજા કોઈ વ્યવસાય કારણ લઈને પણ લખી શકો છો, જેમ કે ટીચર છે, એન્જિનિયર છે, કોઈને સિંગર બનવું છે, ડાન્સર બનવું છે, તો તમે એના વિશેની માહિતી પણ અહીંયા લખી શકો છો। ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ। નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે મળીશું। થેન્ક યુ।